નમસ્કાર મિત્રો સ્વાધ્ય ત્રણ પોઈન્ટ બે માં દાખલા નંબર તેર કે એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઝીરો સાઇન એક્સ કોસ એક્સ ઝીરો 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 વન હોય તો એવું દર્શાવો કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય આ દર્શાવવા માટે સૌ પ્રથમ તો એફ ઓફ એક્સ આપણને આપેલો છે એટલે કે થીટાના સ્થાને એક્સ છે તો એફ ઓફ વાય આપણે મેળવી શકશું ક્યાંથી તો કે ભાઈ એક્સના સ્થાને બધે વાય મૂકો એટલે શું મળશે એફ ઓફ વાય કોસ વાય સાઇન વાય ઝીરો માઇનસ સાઇન વાય કોસ વાય ઝીરો 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 વન આ બંનેનો ગુણાકાર આપેલો છે અને આ સાબિત કરવાનું છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે કે f(x) f(y) એક્સ એફ વાય તો આ f(x) ની વેલ્યુ f(y) વાયની વેલ્યુ બંનેનો ગુણાકાર કરશું પેલી હાર પેલી કોલમ પેલી હાર બીજી કોલમ પેલી હાર ત્રીજી કોલમ એવી રીતે ત્રણેયનો સરવાળો કરશું એટલે કોસેક્ષ માઇનસ સાઇન એક્સ સાઇન વાય કોસ એક્સ માઇનસ સાઇન વાય માઇનસ સાઇન એક્સ કોસ વાય એવી રીતે દરેકનો ગુણાકાર કરીએ તો આપણને અહીંયા કોસનું સૂત્ર બનશે એટલે કે કોસ એક્સ પ્લસ વાય અહીંયા સૂત્ર બનશે સાઇનનું એટલે કે માઇનસ આપણે કોમન કરશું એટલે સાઇન એક્સ વધતા કોસ વાય તો આવી રીતે આપણે સૂત્ર વાપરીએ તો એફ એક્સ પ્લસ વાય આપણને મળી જાય છે કારણ કે થીટામાં એક્સના સ્થાને ઓ સોરી થીટામાં એક્સ હતો એટલે એફ ઓફ વાય હોય એટલે એફ ઓફ તો એવી રીતે આપણે થીટાના સ્થાને એક્સ પ્લસ વાય મળે છે એટલે એફ એક્સ પ્લસ વાય આવી રીતે સાબિત થશે પ્રશ્ન નંબર ચૌદ માત્ર ગુણાકાર કરી અને સાબિત કરવાનું છે ગુણાકાર આપણે શીખી ગયા છીએ કે પહેલી હારનો પહેલા કોલમ સાથે પહેલી હારનો બીજી કોલમ સાથે એટલે કે બે ઇન્ટુ પાંચ એટલે કે દસ માઇનસ વન ઇન્ટુ થ્રી એટલે માઇનસ ત્રણ પાંચ ઇન્ટુ વન એટલે પાંચ માઇનસ વન ઇન્ટુ ફોર એટલે માઇનસ ફોર એવી રીતે છ ગુણ્યા બે એટલે બાર સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ છ ગુણ્યા એક એટલે છ ઓ સોરી સાત ઇન્ટુ ચાર એટલે અઠ્યાવીસ તો એવી રીતે ગુણાકાર કરીએ એટલે આપણને આ પ્રશ્ન જવાબ મળશે એવી રીતે જમણી બાજુ પણ ગુણાકાર કરીએ તો બે ઇન્ટુ પાંચ એટલે કે દસ છ ઇન્ટુ વન એટલે કે છ પેલી હાર બીજી કોલમ માઇનસ ટુ પ્લસ સેવન પંદર છ ગુણ્યા ચાર એટલે ચોવીસ પાંચ ત્રણ એકા માઇન માઇનસ એટલે માઇનસ ત્રણ સાત ચૌદ અઠ્યાવીસ તો સરવાળો કરીએ એટલે આપણને આ મળશે તો બંને સરખા નથી એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમા પ્રશ્ન નંબર ચૌદમાં બીજો પ્રશ્ન છે છે પ્રથમ આ બંનેનો હું ગુણાકાર કરીશ વનનો માઇનસ વન જોડે વધતા બે નો ઝીરો જોડે અને ત્રણનો બે જોડે તો આપણને આ મળશે એવી રીતે વન ઇન્ટુ વન ટુ ઇન્ટુ માઇનસ વન થ્રી ઇન્ટુ થ્રી બરોબર વન ઇન્ટુ ઝીરો પ્લસ ટુ ઇન્ટુ વન પ્લસ થ્રી ઇન્ટુ ફોર એટલે આ રીતે ઝીરો ઇન્ટુ માઇનસ વન ઝીરો વન ઇન્ટુ ઝીરો 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 ઇન્ટુ એટલે ઝીરો આ રીતે સરવાળો તો દરેક નો આપણે ગુણાકાર કરશું અને અહીંયા સરવાળા બાદ બાકી કરીએ એટલે આપણને આ મળશે બરોબર તો એવી રીતે ડાબાની વાત થઈ જમણી બાજુ સેમ ખાલી ક્રમ બદલી ગયો છે એટલે આપણે આપણી પાસે ખબર છે કે શ્રેણી છે ગુણાકારના નિયમનું પાલન નથી તો બંનેનો આપણે બી એ પહેલા લખ્યું આ બંનેનો ગુણાકાર વન ઇન્ટુ વન માઇનસ વન વન ઇન્ટુ ઝીરો ઝીરો ઇન્ટુ વન તો એવી રીતે દરેકનો ગુણાકાર કરશું અને સરળ કરે એટલે આવું મળે છે એટલે કે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ બંનેનો જવાબ અલગ અલગ આવે છે એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર એ આપેલો છે તો આપણે સાબિત કરવાનું છે એ વર્ગ માઇનસ ફાઈવ એ પ્લસ સિક્સ આઈ તો સૌ પ્રથમ તો એ વર્ગ મેળવવો હોય તો કઈ રીતે મળે છે કે એ ઇન્ટુ એ એ ઇન્ટુ એ કરશું એટલે એ વર્ગ આપણને મળશે એ અહીં આપેલો છે એનો બે વખત ગુણાકાર કરીએ ગુણાકાર આપણે શીખી ગયા છીએ પેલી હાર પેલી કોલમ બરોબર પેલી હાર બીજી કોલમ અને પેલી હાર ત્રીજી કોલમ આ રીતે ત્રણેનો ગુણાકાર કરશું સેમ બીજી રોમાં શું લખશું તો કે બીજી હારનો પેલી કોલમ સાથે ગુણાકાર બીજી હાર બીજી કોલમ અને બીજી હાર ત્રીજી કોલમ તો એવી રીતે ગુણાકાર કરીએ અને આપણને આ રીતે સરવાળા બાદ બાકી જ્યાં છે એ રીતે કરશું તો આપણને આ મળી જશે એ વર્ગ તો એ વર્ગ મળ્યા બાદ આપણને સાબિત કરવાનું છે કે એ વર્ગ માઇનસ ફાઈ એ પ્લસ સિક્સ આય તો એ વર્ગની વેલ્યુ આપણે મેળવી છે એ છે એનો પાંચ વડે ગુણાકાર કરશું બરાબર તો આપણને આ મળશે અને આ એટલે એકમ શ્રેણિક છે વન ઝીરો 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 વન ઝીરો 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 વન પણ એનો છ વડે ગુણાકાર કરીએ એટલે સિક્સ આય એની વેલ્યુ આપણને આપેલી છે તો હવે આ બે વચ્ચે બાદ બાકી અને આ એમાં પ્લસ કરવાનું છે તો આપણે આ ત્રણેય શ્રેણીક વચ્ચે સરવાળા બાદ બાકીની ક્રિયા કરશું એટલે આ આપણે દરેક ઘટક આ રીતે મળશે તો આપણે છેલ્લે આ જે મળે છે એને આપણે કહીએ કે એ વર્ગ માઇનસ ફાઇવ એ પ્લસ સિક્સ આઈ તો આપણને આ જવાબ મળશે વેલ્યુ મેળવવાની હતી ત્યારબાદ પ્રશ્ન નંબર સોળમાં એ આપેલો છે સેમ દાખલો પંદર છે એવો જ પણ અહીંયા એ ક્યુબમાં ગયેલો છે તો એ ક્યુબ માઇનસ સિક્સ એ સ્ક્વેર પ્લસ સેવન આઈ પ્લસ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એ વર્ગ મેળવવો હોય તો એ ઇન્ટુ એ એ આપેલો છે એનો એનો આપણે બે વખત ગુણાકાર કરશું એટલે એ વર્ગ મળશે બરોબર ગુણાકાર પેલી હાર પેલી કોલમ પેલી હાર બીજી કોલમ પેલી હાર ત્રીજી કોલમ બરોબર હવે બીજી હાર પેલી કોલમ બીજી હાર બીજી કોલમ બીજી હાર ત્રીજી કોલમ ત્રીજી હાર પેલી કોલમ બીજી હાર સોરી ત્રીજી હાર બીજી કોલમ અને ત્રીજી હાર ત્રીજી કોલમ તો ગુણાકાર કરી સરવાળો કરશું બાદ બાકી કરશું એટલે એ વર્ગ મળશે આપણે મેળવવો છે અહીંયા એ ક્યુબ તો એ વર્ગ મેળવ્યો છે એનો હજી એક વખત એ સાથે ગુણાકાર કરીએ એટલે એ ક્યુબ મળશે તો એ વર્ગ ઇન્ટુ એ જે આપણને આપેલા છે તો બંનેનો ગુણાકાર કરીએ સેમ જે આપણે ગુણાકારના રીત મુજબ તો આપણને આ ક્યુબ મળશે તો જે એ ક્યુબ છે આપણે સાબિત કરવાનું આપણે વેલ્યુ મેળવવાની છે તો એ ક્યુબ માઇનસ સિક્સ પ્લસ સેવન આઈ પ્લસ ટુ આઈ તો એ ક્યુબની વેલ્યુ માઇનસ સિક્સ એ વર્ગ છે એને છ વડે ગુણવાના છે એ આપણને જે આપેલો છે એને સાત વડે ગુણશું અને આઈ એટલે કે એકમ જે છે એને આપણે બે વડે ગુણીએ તો આ ચારેય વચ્ચે સરવાળા બાદ બાકીની આપણે ક્રિયા કરીએ બરોબર આપણે ઝીરો 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 એટલે કે ઝીરો મળશે જે આપણે સાબિત કરવાનું હતું જે જમણી બાજુ મળશે સેમ સત્તરમો દાખલો એ આપેલો છે આઈ આપણને ટુ બાય ટુનો નો કીધો છે એ પણ આઈ પણ આપેલો હોય તો એવો કે શોધવાનો છે કે એ વર્ગ બરાબર કે એ માઇનસ ટુ આઈ થાય બહુ ઈઝી દાખલો છે એ વર્ગ એટલે એ ઇન્ટુ એ જે એ આપેલો છે એનો એ જોડે જ ગુણાકાર કરીએ કઈ રીતે ગુણાકાર કરીએ રીત મુજબ પેલી હાર પેલી કોલમ પેલી હાર બીજી કોલમ આ રીતે લખશું બીજી હાર પેલી કોલમ અને બીજી હાર બીજી કોલમ સરવાળા બાદ બાકી કરો એટલે આપણને આ મળશે એટલે એ વર્ગ મળી ગયો આપણે એ વર્ગ બરાબર કે એ માઇનસ ટુ આઈ આપેલું છે એ વર્ગની વેલ્યુ એ ઇન્ટુ કે તો એને આપણે કે વડે ગુણીએ એટલે આપણને આ મળશે માઇનસ ટુ ઇન્ટુ આય આઈને ટુ વડે ગુણો આ બંને વચ્ચે બાદ બાકીની ક્રિયા કરીએ ટુ કે માઇનસ ટુ સોરી થ્રી કે માઇનસ ટુ માઇનસ ટુ કે માઇનસ ઝીરો ફોર કે માઇનસ ઝીરો માઇનસ ટુ કે માઇનસ ટુ દરેક ઘટક સરખાવીએ કોઈ પણ એક ઘટક સરખાવી દઈએ છીએ તો કે બરાબર આપણને કેટલા મળશે ચાર આપણે કે જ મેળવવાનો છે દાખલામાં પ્રશ્ન નંબર ત્યારબાદ આપણે અહીંયા સત્તર પૂરો કર્યો છે બરોબર સત્તર પછી પ્રશ્ન નંબર અઢાર એમાં ઝીરો માઇનસ ટેન આલ્ફા ટુ ટેન આલ્ફા બાય ટુ ઝીરો આપેલા છે આઈ છે એ બે કક્ષાવાળા એકમ શ્રેણી છે આઈ ટુ ટુ કક્ષાનો એટલે કે વન ઝીરો કરવાનો સ્વરૂપમાં સૂત્રો આપણને ટેન સ્વરૂપમાં ભણી ગયા છે ધોરણ અગિયારમાં તો કોસ આલ્ફા બરાબર વન માઇનસ ટેન સ્ક્યુર આલ્ફા બાય વન પ્લસ ટેન સ્ક્યુર બાય ટુ અને સાઇન આલ્ફા ઇઝ ટુ ટેન આલ્ફા બાય વન પ્લસ ટેન આલ્ફા બાય હવે સરળતા માટે ટેન આલ્ફા બરાબર હું ટી લઉં છું બહુ મોટું લખવાની જરૂર ન પડે એટલા માટે તો એ છે એ ઝીરો માઇનસ ટી ટી અને ઝીરો કારણ કે ટેન આલ્ફા બાય ની જગ્યાએ ટી મૂકું છું કોસ આલ્ફા સેમ સૂત્રમાં વન માઇનસ ટી સ્કવેર વન પ્લસ ટી કોસ સાઇન આલ્ફા માટે ટુ ટી વન પ્લસ ટી તો આપણે ડાબી બાજુ જોઈએ તો વન પ્લસ આઈ પ્લસ એ આપેલો છે આઈ ની વેલ્યુ પ્લસ એની વેલ્યુ બે વચ્ચે સરવાળો કરો એટલે આપણને આ ડાબી બાજુ મળશે સમીકરણ એક જમણી બાજુ જોઈએ આઈ માઇનસ એ બરાબર કોસ આલ્ફા સાઇન ઇન ટુ કોસ આલ્ફા સાઇનઆલ બરાબર માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા છે તો આઈ માઇનસ એ આઈની વેલ્યુ એની વેલ્યુ કોસ આલ્ફાની વેલ્યુ વન માઇનસ ટી સ્ક્વેર વન પ્લસ જી સ્કવેર આલ્ફાની વેલ્યુ માઇનસ ટુ ટીપન વન પ્લસ ટી સ્કવેર સાઇન આલ્ફાની વેલ્યુ મૂકી છે કોસ આલ્ફાની વેલ્યુ મૂકી છે આ બે વચ્ચે હું બાદ બાકીશ વન માઇનસ ઝીરો વન ઝીરો માઇનસ માઇનસ ટી એટલે પ્લસ ટી ઝીરો માઇનસ ટી એટલે માઇનસ ટી વન માઇનસ ઓફ ઝીરો એટલે વન તો આ રીતે આની વેલ્યુ છે હવે આ બે વચ્ચે ફરી વખત ગુણાકારી કરીએ પેલી હાર પહેલી કોલમ બેનો છેદ છે સમાન છે એટલે અંશનો સરવાળો કરો એટલે વન પ્લસ ત્રીસ નીચે એમને રહેશે ઉપર જવો વન માઇનસ ત્રીસ વન પ્લસ એટલે હું બધા વન t² ત્રીસ સેમ અહીંયા છેદ સરખો છે વન પ્લસ સ્કવેર તો અંશનો સરવાળો કરું એટલે માઇનસ ટુ પ્લસ ટી માઇનસ ટી નો ઘન થશે તો આપણે ટી કોમન કાઢીએ એટલે માઇનસ ટી વન પ્લસ ટી સ્કર વધે તો એવી રીતે ચારેય ઘટકમાં સરવાળા બાદ બાકી કરીશ એટલે આવું મળશે આ બે કેન્સલ કરો એટલે વન આ બે કેન્સલ કરો એટલે માઇનસ ટી કેન્સલ કરશો એટલે ટી અહીંયા કેન્સલ કરશો એટલે વન તો આપણે આને અલગ લખવું હોય તો વન ઝીરો ઝીરો વન પ્લસ ઝીરો ટી માઇનસ ટી ઝીરો લખી શકીએ બરોબર છે કેમ કે સરવાળો કરો તો આવું થાય છે તો આને છૂટું પાડવું તો આ શું કામ છૂટું પાડ્યું કારણ કે આપણે જમણી બાજુ દેખાય છે એટલે આઈ પ્લસ એ સાબિત થઈ જાય છે પ્રશ્ન નંબર ઓગણીસ એક ટ્રસ્ટ છે એની પાસે ત્રીસ હજાર રૂપિયા છે ટ્રસ્ટ છે આ ભંડોળને બી જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવા છે પ્રથમ બોન્ડ એ પ્રતિવર્ષ પાંચ ટકાના વ્યાજ સાથે અને બીજા વર્ષે પ્રતિવર્ષ દર વર્ષે સાત ટકા વ્યાજે રોકે છે તો આ ટ્રસ્ટ છે એને વાર્ષિક વ્યાજ રૂપિયા અને બે બોન્ડ રોકવા માટે મૂડી કેવા ભાગમાં કેવા ભાગ પાડવા જોઈએ એ શ્રેણી ગુણાકારની ની મદદથી આપણે નક્કી કરવાનું છે તો સૌ પ્રથમ ત્રીસ હજાર રૂપિયા છે બરોબર તો આપણને ખબર નથી તો ધારો કે એક રૂપિયા છે એ તમે પાંચ ટકા પ્રતિવર્ષે મૂકો છો પાંચ ટકા વ્યાજ અને બાકીના જે છે બાકી કેટલા ત્રીસ હજાર માઇનસ એ સાત ટકા વ્યાજ મૂકું તો છે પાંચ ટકા કારણ કે આપણે ગુણાકાર કરવાનો છે એટલે ત્રીસ હજાર માઇનસ એક્સ એ બાકીના સાત ટકા વ્યા છે ટોટલ આપણને ફાયદો થયો અઢારસો રૂપિયા તો ગુણાકાર કરીશ એક્સ ઇન્ટુ પાંચ ટકા વધતા ત્રીસ હજાર માઇનસ એક્સ એ સાત ટકા બરાબર અઢારસો રૂપિયા ગુણા અહીંયા ટકા દૂર કરવું એટલે પાંચના છેદમાં સો અહીંયા ટકા દૂર કરું એટલે સાતના છેદમાં સો બેનો છેદ સમાન અને ત્રીસ હજાર માઇનસ એક્સ પાંચ ટકા અને સાત ટકા બરાબર અઢારસો રૂપિયા તો અહીંયા હું ગુણાકાર કરીશ તો એક્સ ઇન્ટુ પાંચ ટકા વધતા ત્રીસ હજાર માઇનસ એક્સ એટલે કે સાત ટકા બરાબર અઢારસો રૂપિયા તો ટકા દૂર કરવું એટલે નીચે શું આવશે બે નો છેદ સો સમાન છે આ બાજુ આવે દઉં એટલે અઢારસો ગુણ્યા દસ સો તો પાંચ એક્સ બે લાખ દસ હજાર માઇનસ સાત એક્સ બરોબર આ બંનેનો હું ગુણાકાર કરીશ એટલે અહીંયા માત્ર બે મિનિટા પાછળ લાગશે તો આ પાંચ એક્સ માઇનસ એટલે માઇનસ ટુ એક્સ બે એટલે કે પંદર હજાર રૂપિયા તો એક્સ એટલે આપણે ધાર્યું છે શું કે પાંચ ટકા વ્યાજે તમે મૂકો છો એક્સ છે ને બાકીના જે છે ત્રીસ હજાર માઇનસ એક્સ એટલે આપણે પંદર હજાર છે એ બાદ કરો એટલે પંદર હજાર રૂપિયા તો પાંચ ટકા વ્યાજે પંદર હજાર રૂપિયા મૂકો છો અને સાત ટકા વ્યાજે પણ તમે પંદર હજાર રૂપિયા મૂકો છો ત્યારે તમને અઢારસો રૂપિયા વ્યાજ મળશે આનો આજ દાખલો પણ વ્યાજ થોડુંક વધારે મેળવવું છે તો બે હજાર રૂપિયા વ્યાજ મેળવવું છે તો કઈ રીતે તમે કેટલા ટકા વ્યાજે કેટલા રૂપિયા મૂકશો તો એક્સ ઇન્ટુ ત્રીસ હજાર માઇનસ એક્સ પાંચ ટકા સાત ટકા સેમ આની આજ પ્રોસેસ ઉપર પ્રમાણે તો બે હજાર રૂપિયા ગુણાકાર કરશો એટલે પાંચ ટકા ગુણ્યા એક્સ ત્રીસ હજાર માઇનસ એક્સ ઇન્ટુ સાત ટકા બરાબર બે હજાર ટકા દૂર કરશો એટલે નીચે સો મૂકું છું છ આના છ છે એ આ બંનેના છેદમાં છે તો અહીંયા ગુણાકારમાં આવશે તો ગુણાકાર કરશો એટલે સેમ અહીંયા પેલા પ્રમાણે જ આવશે તો પાંચ એક્સ માઇનસ માઇનસ ટુ એક્સ આ બાજુ આપણને તો બે લાખમાંથી બે કાઢશો એટલે માઇનસ દસ હજાર વધશે દસ હજાર બે એટલે પાંચ હજાર બાકીના જે હતા સાત ટકા વ્યાજે ત્રીસ હજાર માઇનસ એક્સ તો એક્સના સ્થાને જે મળે છે વેલ્યુ મૂકો એટલે પચીસ હજાર તો આમ પાંચ ટકા વ્યાજે એક્સ રૂપિયા મૂકીએ છીએ અને પચીસ હજાર જે સાત ટકા વ્યાજે મૂકો ત્યારે આપણને બે હજાર રૂપિયા વ્યાજ મળશે હવે દસ ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો છે આઠ ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો છે દસ ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે આ દરેક પુસ્તક છે એની વેચાણ કિંમત અનુક્રમે એસી રૂપિયા સાહીઠ રૂપિયા અને ચાલીસ રૂપિયા આપેલી છે તો શ્રેણિકના બીજ ગણતની મદદથી આપણે મેળવવાનું સૌ પ્રથમ તો પુસ્તકો કેટલા છે એ જોઈએ ડઝન એટલે બાર ડઝન એટલે બાર તો રસાયણ વિજ્ઞાનના દસ ડે દસ ગુણ્યા બાર એટલે કે એકસો વીસ પુસ્તક ભૌતિક વિજ્ઞાન તો કે આઠ ડઝન એટલે કે આઠ ગુણ્યા બાર અને અર્થશાસ્ત્રના દસ ડુ એટલે આપણને એનો ગુણાકાર કરશું છન્નું પુસ્તકો ભૌતિક એનો ભાવ છે છન્નું રૂપિયા એક પુસ્તક તો આપણે ગુણાકાર શ્રેણિકની મદદથી લખીએ તો એકસો વીસ ગુણ્યા એસી વત્તા છન્નું ગુણ્યા વત્તા એકસો વીસ ગુણ્યા તો આ ગુણાકાર કરશું એટલે આપણને વીસ હજાર રૂપિયા મળશે હવે જોઈએ એમસીક્યુ નંબર એકવીસમાં કે એમાં આપણને રકમમાં આપી દીધેલું છે કે પી છે એ પી ક્રોસ કે કક્ષાનો છે વાય છે એ ત્રણ ક્રોસ કે કક્ષાનો છે ઝેડ છે એ ઝેડ ટુ ક્રોસ પી કક્ષાનો છે ડબલ્યુ એન ક્રોસ થ્રી કક્ષા છે અને પી છે પી ક્રોસ કે કક્ષાનો છે તો પેલો એમસીક્યુ છે આ વ્યાખ્યાયિત હોય તો તમારે નીચેનામાંથી કયો એમસીક્યુ વ્યાખ્યાયિત થાય છે એટલે કે એન કે અને પી તમારે મેળવવાનો છે

હોવા જોઈએ તો આ પી ક્રોસ કે કક્ષા છે અને આ એન ક્રોસ કે કક્ષા છે તો બંને સમાન હોવા જોઈએ તો બંનેના સ્તંભ તો સમાન છે તો બંનેની હાર પણ સમાન હશે તો પી ઇઝ ઇક્વલ ટુ એન બરાબર હવે પી ઇઝ ઇક્વલ ટુ એન છે અને અહીંયાથી આપણે સમાન હોય એટલે કે કે બરાબર ત્રણ મળી જાય છે એમસીક્યુ નંબર બાવીસ સેવન એક્સ માઇનસ ફાઈવ છે હવે આ બંનેની મારે બાદબાકી કરવી છે હવે બાદબાકી શક્ય ક્યારે હોય બરોબર તો જોઈએ બે સમાન શ્રેણિક કક્ષા હોવી જોઈએ એક્સ છે ટુ ક્રોસ એન આપી દીધેલો છે અને છે ટુ ક્રોસ પી આપી દીધેલો છે બરોબર તો હવે બે વચ્ચે બાદ બાકી સમાન હોય તો થવા જોઈએ એટલે કે બંને બંને છે છે ક્રોસ ક્રોસ હોવા હોવા જોઈએ 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 અથવા તો હોવું કોઈ પણ એક પ્રકારના હોવા જોઈએ એન અને પી સરખા હોવા જોઈશે એ આપણને ખબર પડી તો એમસીક્યુ પ્રમાણે જવાબ આ પણ આવી શકે આ પણ આવી શકે ટુ ક્રોસ પી અથવા ટુ ક્રોસ એન પણ એમસીક્યુ એક જ જવાબ આપેલો છે ટુ ક્રોસ એન એટલા માટે ટુ ક્રોસ એન આવશે ઓકે આભાર ધન્યવાદ મિત્રો